કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2 વિશે અભ્યાસ કરવાના છીએ. તો દાખલા નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓની જોડ લખો જેનો સરવાળો -7 હોય. હવે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ સંખ્યા આપણે અહીંયા -6 અને -1 લીધેલી છે અને એનો જવાબ જે છે એ શું આપેલો છે, તો કે -7. એટલે -6 અને -1 જે છે એ શું છે, તો કે પૂર્ણાંક સંખ્યાઓની જોડ. એવું જરૂરી નથી કે આ બે જોડ લઈ શકાય, તમે આ રીતના પણ જોડ લઈ શકો છો. -4 વત્તા -2, -3 વત્તા -3, -5 વત્તા -1. આ દરેક પ્રકારની જોડ લેશો તો પણ આપણને જવાબ -7 જ મળશે. એવું જરૂરી નથી કે આ બે જોડ લઈએ તો જ આપણને -7 જવાબ મળે. આપણે વિવિધ અલગ અલગ પ્રકારની પણ જોડ લઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 2, જેનો તફાવત -10 હોય એટલે -20 -10. હવે શું થશે, તો કે -, પ્લસ, નિશાની પ્લસ ની આવી ગઈ, -, પ્લસ આ બે નીકળી જશે એટલે -20 માંથી 10 શું કરવાના, ઉમેરવાના, પણ કરવાનું શું, બાદબાકી, એટલે એનો જવાબ આપણને મળશે 10. તો આમાં પૂર્ણાંકની જોડ કઈ થાય, તો કે -20 અને -10. -7 અને 2 જે છે એ શું છે, તો કે 2 પૂર્ણાંકોની
જોડ છે. હવે આપણે શું કીધું છે તો કે ઘન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક પણ લખવાના છે. હવે આનો સરવાળો શું થાય તો કે જેમનો સરવાળો -5 છે. હવે આમાં ઘન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક તો કે ઘન પૂર્ણાંક કયો તો કે ઘન પૂર્ણાંક સંખ્યા કઈ છે તો કે 2 અને ઋણ પૂર્ણાંક સંખ્યા આપણને શું આપેલી છે -7. હવે આપણે જોઈશું દાખલા નંબર 3 કે દાખલા નંબર 3 ની અંદર જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ઘન પૂર્ણાંક લખો કે જેનો તફાવત શું હોય -3 એટલે શું આવશે -1 -2 અને આને ગણતરીમાં લઈએ આમ સીમા કાઢીએ એટલે શું આવશે તો કે -1 શું થઈ જશે પ્લસ પણ આ બે વસ્તુ જેમનો તફાવત -3 છે અને આમાં પણ એમ જ ધન પૂર્ણાંક અને સાથે સાથે આપણને ઋણ પૂર્ણાંક પણ પૂછ્યું છે તો ધન પૂર્ણાંક શું આવશે 2 અને ઋણ પૂર્ણાંક -1. આ આપણે શું શીખ્યા તો કે ત્રણેય દાખલા જે છે એ દાખલા નંબર 2 હતા. દાખલા નંબર 2 જોયા બાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 3. ક્વિઝના 3 ક્રમિક ક્રમ પછી -13 અને ગુણ -40 10 અને 0 છે. કે ક્વિઝ કોમ્પિટિશન યોજાણી હતી એમાં બે ટીમે ભાગ લીધો હતો ટીમ A અને ટીમ B. એમાં A ટીમના ગુણ આપણને આપેલા છે કે -40 10 અને 0. તો આપણે કોઈ પણ ક્રમની અંદર
हमें आप